असीम जय जयकार हो। जय जयकार हो। दादा भगवान ना असीम 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 जय जयकार हो। असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान जय सच्चिदानंद। आप सौनी अंदर विराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक અભેદ ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ। બધું સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ છે ને દાદાના દરબારમાં। થોડી પ્રોગ્રામની વાતો કરશે। જય સચ્ચિદાનંદ। યુકે અને જર્મની બે જગ્યાએ આ વખતે હતું પ્રોગ્રામ હતા અને આમ મહાત્માઓનો જે ઉત્સાહ અને પૂજ્યશ્રીની માટેની જે તૈયારી એ જોતા અદ્ભુત આપણને લાગે કે કેવું વિજ્ઞાન આ બધાને ટચ કર્યું છે અને બહુ નવા લોકો પણ ખાસા આકર્ષાય છે। અને જાણીએ આમ જાન્યુઆરીમાં અહીંયા બધું પોતે આપણા પ્રોગ્રામ WMS MMST પછી માણસમાં પૂજ્યશ્રી આવવાના છે એટલે એની આખી 3-4 મહિના એટલી બધી તૈયારી થાય, બધા આપણા સત્સંગ સેન્ટરો ભરાઈ જાય, દરરોજ કાંઈ ને કાંઈ એક્ટિવિટી થાય અને ખાસ ત્યાંના એ લોકો યુથને અને છોકરાઓને બહુ ઇન્વોલ્વ કરે છે કોઈ ને કોઈ રીતે। એટલે આ વખતે હતું તો બધા એક્ઝિબિશન્સ કરે, એમાં 5 આજ્ઞાથી અભેદતા કેવી રીતે લાવી તો એ બધું પાછું લંડનની બધી વસ્તુ ત્યાં એની રીતે મૂકે, ત્યાંનો બ્રિજ હોય તો એવી રીતે બ્રિજ બનાવે કે આ 5 આજ્ઞાનો બ્રિજ છે અને જેનાથી આપણા બધા વચ્ચેના ભેદ પૂરા થાય, અભેદતા આવે, પછી એવી રીતે બીજે ક્યાંય હોય તો જનરેશન ગેપ ઉપર એક્ઝિબિશન કરાય। એક્ઝિબિશન કરવાનો આઈડિયા એ છે કે એ બાને બધા સેવાર્થીઓને પછી જે આ બધાને જે આ બધા વસ્તુની સમજણ હોય તો એ બધા આમાં ઇન્વોલ્વ થતા જાય, નવી નવી સેવા મળે અને દાદામય થઈ જાય છે બધા જબરજસ્ત, એ બહુ મોટું કામ થાય છે। અને યુથ પછી યુથ આવે કે યંગ કપલ આવે તો એના બાદ નાના છોકરાઓ આવે તો હવે આમ ગુજરાતી આવડતું ન હોય પણ આખું પદ ગાઈ જાય અને આમ પછી એને કોને કહે ને કે ચોપડી રાખો તો ચોપડી ઊંધી રાખીને વાંચતા હોય એટલે પણ એ આખું પદ ગાઈ જાય ગુજરાતીમાં। અને બચ્ચાઓ હે બાળકો રિસેસમાં આ વખતે એવું જ કર્યું હતું, પારાયણમાં જે વચ્ચે બ્રેક આવે ને તો બધા આવા છોકરાઓએ જ પદ ગાવાના, એક છોકરાએ એ પદનું ઇન્ટ્રોડક્શન આપવાનું અને બીજાએ છોકરો હોય ભાઈ હોય બેન હોય એને ગાવાનું એમ। એટલે આમ ઈબાને લિટલ ગ્રુપ હતું, લિટલના બધા એ બાને એના મમ્મી પપ્પા બધા પાછા ઇન્વોલ્વ થાય અને પછી અહીંયા ઇન્વોલ્વ થાય ને એટલે દાદાનું તો ચોટે જ છે પછી બધાને, એ અનુભવે થાય છે બધાને। એટલે એ બધું રીતે પછી યુથ હોય તો કંઈક સેવા જોવે તો ખાસ પારાયણ આપણી હતી તો કે આ લોકો બધાને શું તો જેટલા આપણા મહાત્માઓ છે સિનિયર સિટીઝન છે જેને કંઈ જરૂર છે તો એને હેલ્પ માટે તો એટલા માટે ઊભે પગ રહે બધા યુથ, સવારે ઉઠતા ન હોય તો વહેલા ઉઠી જાય, નાસ્તાનું ઠેકાણ ના પડે તો કંઈ વાંધો નહીં, બેગ ઉપાડે, એ લોકોને બાથરૂમ લઈ જાય, રૂમમાં લઈ જાય,
ખાવાની લાઈન વગર કે બેસી જાઓ, અમે તમારા માટે વસ્તુ લઈ આવીએ છીએ. એટલે યુથને સેવા મળે અને સિનિયર સિટીઝનને તો આવું કોણ ધ્યાન રાખે. એટલે એ તો એટલા બધા ખુશ થાય અને પૂજ્ય સ્વીકારતા વધારે આશીર્વાદ આપી દે એમ પેલા યુથને, કે બેટા તને કોઈ આમ જ થાય ને, તને દાદાનું ખૂબ મળે ને, તારો મોક્ષ થાય ને, આ થાય ને. પેલા યુથ તો કે ઓહો, આટલા આશીર્વાદ જિંદગીમાં નથી મળ્યા. એટલે બેયને પ્રેમ લાગે અને પ્રેમથી કરે, આમાં બુદ્ધિ નહોતી. બે જણા એકબીજાને પ્રેમથી સાચવે અને વહેલા વહેલા મમ્મી પપ્પા કે ભાઈ આ ઉઠતો નહોતો, વહેલો ઉઠીને ભાગી ગયો, કેમ? તો મારે સેવા છે, મારે સેવા માટે જવાનું છે. એમાં વળી કોઈ મહાત્મા કે પડી ગયા, એવી ખબર પડી, એટલે કે ભાઈ પડી ગયા છે તો વ્હીલચેર જોવે છે, એ દોડાદોડી કરે અને ગમે ત્યાંથી, વ્હીલચેર હતી નહીં, ગમે ત્યાંથી ભેગી કરે અને દોડાદોડી કરીને પેલા મહાત્માની સેવામાં પહોંચે. એટલે આબાને આ લોકો ઇન્વોલ્વ થયા, હજુ આ લોકો ઇન્વોલ્વ થયા. અને જાત જાતના એક્ઝિબિશનમાં એ બધું આમ ત્યાંની બધી વસ્તુ હોય, રેલવે સ્ટેશન તો ખરેખર આમ નાનું એવું રેલવે સ્ટેશન બનાવે, અને ટ્રેન બેન સાથે, ખાલી ચાલતી ટ્રેન ના હોય, એટલું એટલું બધું, એટલું બધું નજીકનું લોકો કરીને બતાડે ને. એટલે એ બાને આખું ફેમિલીથી બધા ઇન્વોલ્વ થાય. એટલે આમ એક્ટિવિટી 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 કરીને દાદામય થઈ જાય, બધા સાથે જમે. એટલે આપણો એક જે દાદાનો પરિવાર છે ને, એ પરિવારની આખી એક ઇમ્પેક્ટ આવે. અને ભાઈ પૂજ્યશ્રી આવે ત્યારે બધું બધા એ લોકો બતાવે. એટલે એમ કરતાં કરતાં ઘણું સરસ લોકોનું ઇન્વોલ્વમેન્ટ વધતું જાય છે. ખાસ તો આપણા સેન્ટર થયા ને, એમાં બહુ મોટું કામ થયું છે, બહુ જ મોટું કામ. એમાં લેસ્ટર સેન્ટર લાસ્ટ ઇયર પૂજ્યશ્રી ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે એક વર્ષમાં તો જાણે એટલું બધું એ લાઈવ થઈ ગયું ને, આમ લાગે કે ખરેખર આખો ફરક પડી ગયો એમ. એટલે એક બાજુ લંડન છે, લંડન સિવાયનું બધું જ એમાં મિડલેન્ડ્સ આવી જાય કે નોર્થ આવે, એ બધાના માટે જાણે લેસ્ટર એમનું સેન્ટર થઈ ગયું. અને લંડન સેન્ટર લંડન માટે થયું, લેસ્ટર સેન્ટર એટલે બાકીના બધા આખા જે બધા છે યુકેના ઇંગ્લેન્ડના, એ બધાને જાણે અમારું સેન્ટર છે. એટલે ત્યાંય ખૂબ એક્ટિવિટીઓ ચાલ્યા કરે, આ કરે તે કરે બીજું કરે. એટલે આમ અને એની અસર એવી પડે કે આ વખતે ત્યાં, આમ તો ગુજરાતી છે આપણા, પણ વર્ષોથી ત્યાંથી આઈ થિંક આફ્રિકા ગયા છે, વર્ષોથી ત્યાં જ ચૂંટાઈને આવે લેસ્ટરમાં, તો એ પાછા સત્સંગમાં આવ્યા હતા. અને બહુ બેસી ના શીખા, એને પ્રશ્ન પૂછ્યો કે આ અત્યારની હાલત છે એમાં આપણે કેવી રીતે સમજણ રાખવી, આ બધું વોર ચાલે છે બધું. પછી બહાર નીકળીને એને કીધું કે આ મારી 5 મિનિટ, આવી સુખવાળી 5 મિનિટ મને જિંદગીમાં મળી નથી કે હું અહીંયા પૂજ્યશ્રીના દર્શન મને થયા, ના સત્સંગમાં તમારા બધાની વચ્ચે હું બેઠો, મને અંદરનો આનંદ કંઈક અલગ જ ટાઈપનો મને ફીલ થયો એમ. એટલે આ સેન્ટર થવાથી લોકોને પણ ખ્યાલ આવે છે, અને સેન્ટર તો આપણે ખાલી રહેતા જ નથી, એ ભરાયા જ કરે. તરત જ આપણે સેન્ટર લઈ આપણને ત્યાં 3 વર્ષમાં પછી કંઈ વિચારીશું, ત્યાં બીજે વર્ષે કંઈક ભાઈ બીજા રૂમ બનાવવા પડશે, આ તો હવે ભરાઈ ગયો, આમાં જગ્યા જ નથી, છોકરા માટે જગ્યા નથી કે જમવા માટે ઉપર લઈ જવા પડે, નીચે બધું ભરાઈ ગયું. એટલે આપણે અહીંયા જે હાલત થાય છે ને, એવી જ હાલત દાદાની કૃપાથી દરેક સેન્ટરમાં થયા કરે છે. અને એટલું સરસ રીતે આમ, અને ખૂબ કમિટેડ બધા મહાત્માઓ અહીંયા જેમ જ એમ, એટલું જબરજસ્ત સેવા આ છે તે છે, અને બધાને કંઈક દાદા ટચ થાય છે અંદર અલગ રીતે, અને હવે દાદાને છોડવા જ નથી, અને જાત જાતના પાછા અનુભવ થાય. અનુભવ સાંભળીને તો આપણને તો હો થઈ જાય એમ. એક બેનના ઘરે તો બહુ મોટા 3 આમ હટાકટા ઘૂસી ગયા હતા અંદર, તો આ પછી કે ભાઈ તારે શું કામ છે, અને એકદમ રૂમમાં આવી ગયા, પાતળું વાળું ખુલ્લું રહી ગયું હશે, અને ત્યાં બહુ ડરે છે બધા અત્યારે, બહુ જ ડરે છે. અને નાની મોટી ચોરી માટે પોલીસ પણ આવી શકતી નથી, એટલે તમારે જ હેન્ડલ કરવાનું. તો પેલું તો બેડરૂમમાં ઘૂસી ગયા હતા, પછી કહેતા કે વસ્તુ આપ આ છે તે છે, પછી કંઈક છોકરાઓને પણ હેરાન કરવા જાય. પછી આ બેનને તો કંઈ ફાયવું નહીં, એટલે એને સીધું અસીમ જયકાર ચાલુ કરી દીધા, દાદા ભગવાન અસીમ જયકાર. પેલા લોકો તો ગુજરાતી કંઈ સમજે નહીં, અને આને ચાલુ કરી દીધા. તો પછી પેલો હાથમાં કંઈક લઈને એને ખૂબ મારવા ગયો, વસ્તુ જબરજસ્ત લઈને, અને એ મારવા માટે જાય, અને જેવું આમ મારે ને, પેલા મોટેથી બોલે દાદા ભગવાન અસીમ જયકાર, પેલું મારવા જાય જોશથી દાદા ભગવાન માથે, અને ખબર નહીં કે શું થયું, માન્ય મન ના આવે, પણ અહીંયા સુધી પેલી લાકડી આવે અને પાછી ઉપર જતી રહે, ભાગે નહીં. પછી પોલીસ પણ આવી, પોલીસે સરપ્રાઈઝ, કારણ કે આ તો મોટું થઈ ગયું હતું. તો કે આ શું થયું, તો કે આ કોણ છે, તમારી પાસે કયો મંત્ર છે, પોલીસ કે કયો મંત્ર છે તમારી પાસે?
એવા એક બેન અમે જે ઉધારો થયો હતો તો એમને નાના યંગ કપલ હતું એટલે એમને એક આપણા ઇન્ડિયાના જ બરોડાના જ એક બેનને ત્યાં રસોઈ માટે રાખેલા. પછી એ તો પૂજ્યશ્રીને જોઈને અને બરોડામાં એને કનેક્શન એટલે એટલા બધા અહોભાવ. પછી એને જ્ઞાન લીધું. એ તો હમણાં જ ઇન્ડિયાથી થોડા વખતથી જ હજી લંડન પહોંચ્યા છે. એને જ્ઞાન લીધું તો જ્ઞાન લઈને પછી એ બીજે દિવસે બસમાં આવતા હશે તો કોઈ જ નહીં અને એ આખો એરિયા સુમસામ. અને પછી કોઈ એમાં કોઈ એક વ્યક્તિ હશે એ એની સાથે ગમે તેમ બોલવા માંડ્યું ને પછી મારવા આવવા માંડ્યું. તો આ બેને આગલી દિવસે જ્ઞાન લીધેલું એટલે એને ચાલુ કર્યું કે હું શુદ્ધાત્મા ને તુંય શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા ને તુંય કીધું. આ બેને પહેલી વાર આવું, આપણે અત્યાર સુધી હું શુદ્ધાત્મા કરીએ છીએ. તો કે હું એ શુદ્ધાત્મા ને તુંય શુદ્ધાત્મા. તો પેલા બેન જતા રહ્યા મારવા આવતા હતા એ ના એવા. અને આગલી દિવસે જ્ઞાન લીધેલું એટલે. અને આવા પાછા એવા સંજોગ એવા બધા બન્યા છે ને, ઇન્ડિયાથી ખૂબ લોકો આવ્યા છે, ખૂબ લોકો આવ્યા છે, જબરજસ્ત. આવું તો કોઈ દિવસ જોયું નથી, ગમે ત્યાં જર્મની કયો કે અહીંયા કયો. અમે એકવાર કેવા સંજોગ છે એનું પુણ્ય જાગ્યું હશે પેલા બેનનું. અમે લેસ્ટરમાં પૂજ્યશ્રી વોક કરવા જવાના હતા, પછી થોડો વરસાદ વધારે તો કહેવાય આપણે ત્યાં સેન્સબરી સુપર માર્કેટમાં જતા રહી. હવે જવામાં ગાડીમાં ટાઈમ લાગે તો કે એને કહેતા અહીંયા જ કરી નાખીએ. તો પૂજ્યશ્રી તૈયાર થઈ ગયા કે આપણે એવું તો વધારે કપડાં પહેરી, પણ પછી વધારે વરસાદ જેવું લાગ્યું તો કે હવે નહીં થાય, તો કે ચલો હવે જવું જ પડશે. એટલે ગાડીમાં સેન્સબરીમાં ગયા. તો પૂજ્યશ્રી વોક કરતા હતા, ત્યાં બધું ગુજરાતી બહેનો અને ભાઈઓ જ દેખાય, બધા સામાન ઉપાડતા હોય, આમ કરતા હોય, તેમ કરતા હોય. એટલે બે ત્રણ ચક્કર માર્યા પૂજ્યશ્રી પિંકીબેનને કે આ બેન છે ને આપણે ગુજરાતને લાગે છે, એની સાથે વાત કરો. આવું કોઈ દિવસ પૂજ્યશ્રી કહે નહીં જનરલી, કારણ કે શુદ્ધાત્મા જ જોવે ને પછી ગુજરાતી જોવાનું કંઈ રહેતું નથી કે કોણ છે આ. તો કે તમે આ બેન સાથે વાત કરો. તો પિંકીબેન પહેલાં બેન સાથે વાત કરી તો હું તો અહીંયા ઝુંડાલની જ છું કે છે, રેગ્યુલર કહે છે કે મંદિર દર્શન કર્યા જ મેં, તો રેગ્યુલર મંદિર દર્શન કરાવી. તો કે પૂજ્યશ્રી એવા, તો કે હે પૂજ્યશ્રી એવા છે એમ. તો કે કંઈ પ્રોગ્રામ શું છે, તો કે આજે જ્ઞાનવિધિ છે. તો મારે બાકી જ છે લેવાની એમ કે. તો કે તમે આવશો? અરે કે બહુ સારું થયું, બીજા બધા ગુજરાતીઓ છે પણ કે બહુ રસ નથી, મારે તો રસે છે. અને મારે ખરેખર 2:30 વાગે અહીંયા કામ પતી જાય છે, હું નવરી જ છું એટલે હું સાંજના તરત જ જ્ઞાનવિધિ માટે પહોંચી જ જાઉં છું. કીધું કેવું બહેનનું પુણ્ય કે ભાઈ વોક માટે અમે ત્યાં ગયા. પછી પૂજ્યશ્રીએ ખટપટ કરી અને પેલા બેને જ્ઞાન લઈ લીધું. સરસ. એવું અમે એક જર્મનીમાં વોક કરવા ગયા હતા અને પછી એક જગ્યાએ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતું, તો કીધું વેજીટેરિયન હોય તો પૂજ્યશ્રી સાથે, કારણ કે આપણી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થઈ ને એટલે એ દિવસનું કાંઈ સેટ નહોતું કર્યું. તો પછી બધા હતા તો સાથે પૂજ્યશ્રી પણ આવ્યા. અમે ઘરે એમનું માટે ઘરેથી લીધું, ત્યાંનું પણ સાઉથ ઇન્ડિયન તો વાંધો નહીં આવે. તો એક બેન પીરસ્યા કરે, પછી આપણે એક મહાત્મા બેન સાથે કંઈ વાત કરી જર્મનીથી વાત કરી. પછી કે ભાઈ તમે સાઉથ ઇન્ડિયન છો હિન્દી ભાષી છો? તો કે ના ના હું તો ગુજરાતી છું. ક્યાં ના છે? તો કે જામનગરના. ક્યારે આવ્યા? તો કે હમણાં 3 મહિના પહેલાં જ આવી છું એમ. તો કે એ કહે છે ને આમને મેં જોયા છે, આમને મેં જોયા છે. ક્યાં ન જોયા કરું છું મેં, આમના દર્શન કર્યા છે એમ. એટલે પછી વાત કરી કે લે તો કે જામનગર મંદિર તો બહુ જ આવી જ કે દર્શન માટે કહે છે. એટલે બધી જ જગ્યાએ આવા લોકો મળી જાય. અને બોલો અહીંયા ઝુંડાલમાં જ્ઞાનવિધિનો મેળ ના પડ્યો, ઓલ ધ વે લંડન ગયા. પેલા બેન બરોડામાં દાદાની પાસે જ ક્યાંક રહેતા હતા, અહીંયા ક્યાંય મેળ ના પડ્યો, એ લંડન ગયા અને બધાએ પાછું જ્ઞાન લઈ લીધું. એટલે આ બધું સંજોગ બધા છે. પણ મહાત્માઓના જબરજસ્ત બધા અનુભવો આપણે સાંભળીને તો ઓહો થઈ જાય કે એક એકને જે અનુભવ થાય છે, બધા જુદી જુદી પ્રકારના, બધાને અલગ અલગ પ્રકારે થયા કરે. એક મહાત્માએ તો જૂની વાત કરી કે છેલ્લે 2005માં અમે સિંધ સિટી આવ્યા હતા અને નિરૂમાને આપવાની 14નું કામ હતું એટલે બિઝી હતા. એટલે અમે કીધું કે નિરૂમા મારે વાત કરવી છે પણ કે છે કે તમારે કામ છે. એટલે એક વખત કહે છે કે હું મંદિર જતી હતી તો નિરૂમાએ પૂજ્યશ્રીને કીધું કે પેલા બેનને બોલાવી લો. એટલે નિરૂમા જરૂખામાં બેઠેલા તો પૂજ્યશ્રી મને તેડવા આવ્યા હતા કે નિરૂમા તમને બોલાવે છે. તો મેં કીધું નિરૂમા તમને બિઝી છો? તો કે ના તું તારે જે હોય પતાવી નાખ. એટલે કે મેં કીધું કે તમે લંડન આવો ને ત્યારે વાત કરીશ. તો કે ના તું પતાવી નાખ. નિરૂમા કે તું અત્યારે પતાવી નાખ, તારે જે વાત કરું એ બધું ખાલી થઈ જાય. હવે એ કે મને ખબર નહીં કે નિરૂમા પછી આવવાના જ નથી. પછી મેં બધી વાત કરી આ કે રીતે કરી. પછી નિરૂમા કે તારું બધું પૂરું
અને હવે મને પગે લાગીને વિધિ કરી લે, કે હું સાતસાંગ પગે લાગી. પછી મેં એમ નિરૂમાને કીધું કે નિરૂમા હું શું કરું, તો કે તું મને એક પ્રોમિસ આપ કે રાજકોટ પ્રતિષ્ઠામાં તું પહોંચી જઈશ એમ. તો મેં કહું હા નિરૂમા, એટલે હું નહોતી જવાની, પણ તો એ રાજકોટ નિરૂમાને કીધું હતું, એટલે પછી હું ત્યાં પહોંચી ગઈ. હવે એ નિરૂમાના આશીર્વાદ એવા ફેડા કે આટલા વર્ષોમાં એકેય વર્ષ હું હવે અડલ જ ના આવ્યું, એવું બન્યું જ નથી. એ જે આશીર્વાદ મેળ્યા તો મારું આ નિરૂમાએ જ જાણે કીધું કે તારું બધું મેં સંભાળી લીધું, તારું બધું બોજો પતી ગયો, તારું બધો ભાર મારી પાસે. અને ત્યારથી કહે છે મને અનુભવ આવે છે. એમના હસબન્ડ કે મારે તો કંઈક હતું નહીં ઈચ્છા, મેં મસ્તી જ પગે લાગ્યો. પછી નિરૂમા કે તને કાંઈ પ્રોબ્લેમ છે કાંઈ હોય તો કહે, તો કે મને આર્થરાઇટિસ બહુ જ છે એમ, અને મારે ચલાતું નથી. નિરૂમા કે વિધિ કરી લે. એ વિધિ કરી કરી ત્યારનું આર્થરાઇટિસ ગયો છે, આજ સુધી હજી પાછો આવ્યો નથી. એટલે કે આ કેવા બધા એક એકના આપણા અનુભવ સાંભળીએ તો આપણને થાય કે આ જે ટચ થાય છે, નાનીઓ જે રીતે બધાને ટચ કરીને અત્યાર સુધી આ બધું કર્યું છે, આપણે લાગે કે અદ્ભુત છે બધું. આ પછી આ વખતે થોડું અલગ રીતે કર્યું હતું. ત્યાંનું એક બહુ લાયન કિંગ કરીને એનો શો હોય, અલગ ટાઈપનો હોય, બહુ વર્ષોથી ચાલતો હોય, અને એક અલગ ટાઈપનું એક ત્યાંનું થિયેટર હોય. ત્યાં એ લોકો આખું ત્યાં જ બધું કરે, અને નાના છોકરા માટેનું હોય, એટલે બધું નિર્દોષ હોય બધું. એમાં તો બધાને ઘણા વખત ઈચ્છા હતી. પૂજ્યશ્રીને ફર્સ્ટ ટાઈમ ત્યાં લઈ ગયા હતા. પહેલાં ગપ્પા સત્સંગ કર્યા એ એરિયામાં, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના હોલમાં ગપ્પા સત્સંગ થયા, LSEમાં, જ્યાં બધા મોટા મોટા આખા વર્લ્ડના ઇકોનોમિક્સ તૈયાર થતા હોય, ત્યાં ગપ્પા સત્સંગ થયા. અને સંજોગે મળી જાય પાછા. અને પછી ત્યાંને VIP બોક્સમાં બેઠા 3000 માણસો નીચે હોય, બીજાય બધા હતા, પણ બધાને આમ એટલું બધું ગદગદિત થાય કે પૂજ્યશ્રી સરસ રીતે દર્શન થાય, દેખાય, અને આવી જગ્યાએ પાછા એમની સાથે એ લોકોને ટાઈમ સ્પેન્ડ કરવાનો મળ્યો. એવી રીતે શિબિરમાં એક અલગ પ્રકારનું કન્સર્ટ કર્યું હતું, અને એ દાદાના જ પદો, પણ જે અત્યારના યુથને ગમે ને એ રીતે આખા ગાય, એ રીતે બધું વાજિંત્રો બધા એવા ટ્રમ્પેટના આને તેને, તો એ પણ લોકોને ખૂબ જ ગમ્યું. એટલે બધું શું નવો નવો આઈડિયાઝ કરે, પણ બધું દાદાના રંગે રંગાયેલું બધું એમ. અને એ લોકોને તો પાછું એ હતા મોટા ઉંમરના, ગુજરાતી હતા, પણ ત્યાં જ જન્મ થયો એટલે ગુજરાતી આવડતું જ નહોતું. એટલે આ લોકોએ આખા બધા પદ 3 કલાક ઉપર ચાલ્યું, બધા પદ ગુજરાતીમાં ઇંગ્લિશમાં સ્પેલિંગ કરીને કર્યા હતા, એમાંથી લોકો ગાયા. તો એટલું બધું આમ એટલું નજીક આપણને લાગે કે આ ગુજરાતીમાં. એકાદ બે પદમાં એવું થયું હતું કે દીઠીની જગ્યાએ દીધી કરી નાખ્યું હતું એમ, બધાને કહો પડી, પણ એ બધાને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા કે આટલું ગુજરાતીમાં બોલવું. અને એટલે એ આમ એકદમ લાઈવલી વાતાવરણ બધું કરી નાખ્યું. ત્યાંના લોકો માટે જાણે ઉત્સવ મહિના માટે આખો એટલો બધો ઉત્સવ. અને પૂજ્ય સિવાય કાંઈ ચિત્તમાં આવે જ નહીં, સવારથી સાંજ સુધી બધા દોડતા જ હોય. એક પછી એક પ્રોગ્રામ થાય, સત્સંગ થાય, જ્ઞાનવિધિઓ થાય, એમાં નવા પાછા બધા ચોઈટા જ કરે. અને ઘણા બધા, અને આ બધા ભક્તિવાળા જ્ઞાનના બહુ અદભુત અનુભવ. ઘણા મહાત્માઓ છે લંડનના છે, પણ અહીંયા ખાસું રહેતા હોય, અને પછી પાછા ત્યાં જાય, તો આમ એવા અકરા આખરા કસોટી આવે કે છોકરા તરફથી દુઃખ આવે, છોકરાઓની તબિયત એટલી બધી ખરાબ હોય, એમાં એ લોકોના ભોગવટા. અને આમને નક્કી જ કર્યું હોય કે મારે નિર્દોષ જ જોવા છે, મારે એમની એક પણ ભૂલ. અને 6-6 મહિના સુધી ચાલે કન્ટિન્યુઅસ અપમાન તડછોડ, પણ ના, દાદાને પકડી રાખ્યું છે, દાદાની અને આને દોષ જોવો જ નથી, મારી ફાઇલ છે. અને જાણે એટલું બધું તપ આવે, પણ છેલ્લે એવું જીતાય કે પેલા એટલા બધા ફરે કે પછી કહે છે કે મારો છોકરો પછી સિંધુ સિટી પણ આવ્યો, જે એકદમ વિરોધી હતો, અને અહીં આવ્યો, અહીં આવીને તો એટલું ટર્ન થઈ ગયો કે હવે તો એ કહે છે કે તમારે રેગ્યુલર ત્યાં જ રહેવાનું, આ બહુ સરસ જગ્યા છે. એટલે કે અમને દાદાના જ્ઞાનમાં તપ આવે છે, અને તપમાં જે જ્ઞાનમાં રહીએ છીએ ને, એમાં આખી ફાઇલો જે ઉકલે છે ને, એ જબરજસ્ત ઉકલે છે. એટલે આપણે આમ ટચ થઈ જાય કે દાદા કેવું ટચ થાય છે. બધા લોકોને જીવનમાં કોઈને કોઈને અલગ અલગ રીતે ટચ થાય છે, અને સ્વતંત્ર થતા જાય છે બધી રીતે. એટલે એ પણ એક સરસ, એક બે મહાત્મા તો એવા અનુભવ હતા. દાદા કહે ને કે હું તો ભગવાનને ખખડાવું, તો આ એક તો બોલે એટલું નવસારી જેવું બધું, બા હોય મોટી ઉંમરના, પણ એમ કે દાદા તારે કરવું જ પડશે એમ, તું નહીં કરતો નહીં ચાલે, અને રીતસરના દાદા સાથે ઝઘડો કરે. અને કોઈ કાળે કામના પતવાનું હોય, અહીંયા ઇન્ડિયામાં એને પ્રોપર્ટી વેચવી હોય, બધું કરવું હોય, કારણ કે એની ફાઇલનો નિકાલ કરવો છે કાયમ માટે, એને છૂટવું છે,
મેઇન આઈડિયા એ છે એના માટે. તો એ બોલો કે છે, કોઈ કારણ આપતે ને મહિનામાં એ અમારું કામ પતી જાય, ઘરમાં મૃત્યુ આવે, તો એ અંદર એમ થાય કે ના દાદા મારી સાથે જ છે. એટલે આપણે એમ થાય કે અહીંયા આપણને દાદા આટલી હેલ્પ કરે છે, પણ ગમે તે મહાત્મા, ગમે તે જગ્યાએ, ગમે તે ખૂણામાં દાદાને યાદ કરે ને દાદા એનો હાથ પકડે જ છે. અને એ અદ્ભુત આપણને લાગ્યા કરે. એટલે આખું આ યુકેનું થયું, અને પછી જર્મની તો તમે જોયું પણ હશે, જબરજસ્ત આગળ વધી રહ્યું છે. હદ બહાર આમ આપણને કલ્પનામાં ના આવે. અને 2005 નિરૂમાની થઈ હતી પહેલી વાર, ટોટલ ફેલ ગઈ હતી. કારણ કે જે આપણે કરવાના હતા એને છેલ્લી ઘડી કીધું કે મન નહીં ફાવે, અને આપણે બુકિંગ કરી નાખ્યું હતું. એટલે પછી ગયા હતા નિરૂમા અને એમની રીતે કર્યું. અને એ વખતે નિરૂમાએ જે પગલાં કર્યા અને કંઈક વિધિઓ કરી, પછી સંજોગ એવા બદલાણા, એમ કરતાં 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 2009 કે એમ તો 70-80 જર્મન ભેગા થયા હતા. એના માટે પૂછ્યું છે, 5 દિવસ ત્યાં રહ્યા હતા. અને ટોટલી સમજાને એ લોકોને રસ જ નહીં એવું બધું. એમ કરતાં 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 આ વખતે 1000+ જર્મન લોકો, અને એ લોકોના જીવનમાં એટલા બધા ચેન્જીસ. અને ગુજરાતી શીખે, ગુજરાતી સમજે, આ કરે તે કરે. અને આ તો ચલો મહાત્માની વાત છે, પણ આપણે કલ્પનામાં ના આવે કે આવી કન્ટ્રીમાં છોકરાઓ, યુથ છોકરાઓ, નાના છોકરાઓ લગ્ન નથી થયા, એ બધા બ્રહ્મચર્યની સાધનામાં લાગી ગયા જ્ઞાન લીધા પછી. હવે એ તો આપણને અદ્ભુત લાગે. એમાં એક છોકરો આ વખતે એવી વાત કરતો હતો કે કોલેજમાં એ પોતે ડ્રગ્સ લેતો હતો અને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ડ્રગ્સ લે અને ડ્રગ્સને સપ્લાય કરે, ડ્રગ્સમાંથી કમાય. કારણ કે કોઈ બેકગ્રાઉન્ડ જ નથી, એમને ખબર જ નથી, કોઈ કંઈ કહેતું જ નથી એમ. અને એણે પછી આ જ્ઞાન લીધું એ દિવસથી એને ડ્રગ લેવાનું બંધ થઈ ગયું એની મેળે. અને પછી સપ્લાય હજી કરતો હતો, પણ જ્ઞાન લીધા પછી તો કે પૈસા નહોતો કમાતો, પણ મારા જે કોન્ટેક્ટ હોય એને મારે સપ્લાય કરવું જ પડે એટલે કરતો હતો. એમાં પછી એને બ્રહ્મચર્યનું સાંભળ્યું, અને એ સાંભળ્યા પછી તો આખું 180 ડિગ્રી આખો ફેરફાર, આખો ફરી ગયો. અને સ્ટ્રોંગ સાધના બ્રહ્મચર્યની કરે છે. આ બધું બંધ, દાદાએ ના પડી કોઈ વસ્તુ તો હવે અડવાની જ નહીં, વાતે નહીં ને ચીતે નહીં. અને સિમ્મલ સિટીમાં ક્યારે રહેવા મળે. અને આપણી અહીંયા બધી જ પ્રોગ્રામમાં એ લોકો 4-5 છોકરાઓ છે જર્મન્સ, ઇન્ડિયા કયો, અમેરિકા કહો, લંડન કયો, આપણે પારાયણ હોય, પછી અમે ભાદરણની અમારી શિબિર હોય, સૌથી પહેલાં હોલમાં આવે અને સૌથી છેલ્લા જાય, બધી સેવા કરે બધા પ્રકારની, અને બ્રહ્મચર્યની આરાધના કરે જર્મની જેવા કન્ટ્રીમાં. અને જર્મન્સ જ છે લોકો બધા. એમાં પછી આ વખતે એક બીજો છોકરો હતો, એ એમ કહેતો હતો કે હું 8-9 વર્ષથી મને બ્રહ્મચર્યની ભાવના થઈ ગઈ હતી, એમને જ જાતે જ, મને કોઈ કીધું નહોતું, તો મને આમાં ક્યાંય સુખ લાગતું જ નહોતું. પછી એને ઓનલાઈન ગૂગલમાં એને સેલિબસીનું નાખ્યું બ્રહ્મચર્ય, તો સૌથી પહેલાં દાદાનું જ આવ્યું. એ વાંચીને એ તો છોક થઈ ગયો કે આ જ હું શોધતો હતો, મારે આ જ જોઈતું હતું, અને ક્યાંય મળતું જ નહોતું. પછી આપણે અહીંયા અમદાવાદમાં જ્ઞાનવિધિ હતી, અમદાવાદ જ્ઞાનવિધિ કર્યા પછી 1-2 મહિનામાં તો પૂજ્યશ્રી જર્મની જવાના જ હતા. તો એ જ્ઞાનવિધિ હતી, તો એણે કીધું કે ના, મારે 2 મહિના રાહ જ જોવી, પૂજ્યશ્રી જર્મની આવે ત્યાં જ મારે આગળનું શીખવું છે, મારે તો અત્યારે જ જ્ઞાન લેવું છે. એટલે જ્ઞાનવિધિ માટે સ્પેશિયલી જર્મનીથી આવ્યો, 28 વર્ષનો છોકરો છે, સ્પેશિયલી જર્મનીથી અહીંયા આવ્યો. એને અહીંયા આવીને જ્ઞાન લીધું. અને બધા બધી લોકો ક્રિશ્ચિયન હોય, બધા બહુ સ્ટ્રોંગ ક્રિશ્ચિયન હોય, એટલે ફેમિલીમાં બધા વિરોધ કરે કે આવું જવાય જ નહીં, એ કે ના જે હોય મારે આ છોડવું જ નથી. અને પછી હવે શિબિરમાં હતો અને અમારા બ્રહ્મચર્ય સત્સંગમાં હતો. એટલે આમાં આપણને આશ્ચર્ય થાય કે 5-6 છોકરાઓ ત્યાં બ્રહ્મચર્યની આરાધના કરતા થઈ ગયા, MBA થઈ ગયા આપણા ત્યાંના, એટલે જર્મની મરે નાના છોકરાઓ. એટલે દાદા કેવી રીતે, અને ભાષા સમજાતી નથી, ખબર નથી પડતી, મેઇન બધું ગુજરાતીમાં જ છે આપણું. અને તોય અને કેને પૂછે છે કે ને શબ્દાર્થ, ભાવાર્થ ને પરમાર્થ, એટલે આમ કેવી રીતે પકડાતા હશે, એને શબ્દાર્થ જ શું કરતા હશે. અને બધાને જીતી લીધા છે, બધા મહાત્માઓનો રાજી પોલે, કારણ કે સેવામાં રેડી, કોઈ અપેક્ષા નહીં. અમે ભાદરણમાં તો બિચારા તંબુમાં અમે પહેલાં જરા એક દિવસ તકલીફ પડી હતી, તોય કાંઈ કમ્પ્લેન નહીં, ખાવામાં તીખું લાગે છે,
ઇન્ડિયન ટોયલેટ છે, કોઈ જાતની તકલીફ નહીં. બસ દાદા મહિત થઈ ગયા છે. એટલે એમ લાગે કે દાદા જર્મની માટે બોલ્યા છે, એવા એક એક હીરાઓ જાણે ત્યાં પડ્યા છે અને બધા ખેંચાયા કરે છે. એટલે એ ત્યાંનું બહુ જ સરસ અનુભવ થયા. એમાં એક એક કેવો અનુભવ થાય છે સમજવા જેવો છે. એક ભાઈ છે, ત્યાં બધા એવી ભક્તિ બધી ભક્તિ કરાવતા હોય, વચ્ચે બ્રેકમાં કરાવે, રાતની ભક્તિ કરાવે, પ્રોપર પ્રોફેશનલ, એની પાસે મ્યુઝિક છે, એની પાર્ટ ગ્રુપ છે અને ગાતા હોય એવી રીતે. તે લાસ્ટ ટાઈમ જીપીમાં એમને બધા કીધું તારે ગાવાનું છે. એટલે એને બિચારે ખૂબ તૈયારી કરી, જર્મની એટલે એ લોકો શું તૈયારી બહુ કરે બધી, આમ પરફેક્શન હોય. પછી આપણું તો અક્રમ છે, સંજો કયા વાત એવા થયા ખબર નહીં. એટલે છેલ્લી ઘડી એને આને બધી તૈયારી કરી નાખીને પછી છેલ્લી ઘડી ના પાડી દીધી કે ના તારે ગાવાનું નથી. એટલે આને એટલું બધું ચગ્યું, એટલું બધું ચગ્યું કે હું આ દાદાને છોડી દઉં, પછી સેવા છોડી દઉં, પછી અહીંયા કોઈ દિવસ હું કંઈ પદો ગાઈશ નહીં, અને એમ કહીને રૂમમાં ગયા. પછી એને જોયું કે આ ગુરુ પૂર્ણિમા એનું સેના ઉપર છે, પૂજ્યશ્રી સેના પર વાત કરવાના છે, માન ઉપર વાત કરવાની છે, માન. તો એને એ જોયું ને ત્યાં જ એને ક્લિયર થઈ ગયું કે આ મારું માન જ મને હેરાન કરે છે. એટલે કસાય છે ને આપણા જેવા જ બધા કસાય છે, પણ પૂજ્યશ્રી કહે છે ને એવા થોડા નાના નાના બાળક જેવા કસાય છે. એટલે તરત પાછા વળી જાય, ઓય આપણા જેવું જ બધું ખેંચા ખેંચી, લાભ લેવો, હું રહી ગયો, હું રહી ગઈ. પણ એક બે વાર સમજાવીને તો આખું પાછું ફરી જાય. તો આને તરત જ પાછું ફરી ગયું કે ના ના ના, આ મારું માન મને હેરાન કરે છે, મારે આ દાદાને છોડવા નથી, મારી સેવાએ છોડવી નથી. અને પછી પાછું બધું જોઈન થઈ ગયું. બીજી દિવસે એને પાછા એવા સંજોગ મળ્યા કે એને જ હવે ભાઈ તું જ ગા, તારે જ ગાવાનું છે. એટલે એને ગાયું, એટલે લોકોએ પછી એને પાસે આવીને વખાણ કર્યા કે બહુ સરસ હતું, બહુ સરસ હતું. પછી કે પૂજ્યશ્રી હું જોયા કરું, અંદર ના પાડું, પણ અંદર પેલું માન છે ને એવી મજા કરે, એવી મજા કરે. હું એને કહું કે તું જતો રહે, તું જતો રહે, ક્યાંય જાય નહીં, અને જુસ્સા કરે કે છે. એને બધા વખાણ કર્યા ને, એટલે મેં કીધું કે જો આગલે દિવસે તું દુઃખી થયો હતો અને આજે પાછો તું આ રાજી થઈ ગયો છે, આ બેય તું બેય માન છે, મારે જોતું નથી. એટલે આવી પણ આમ જાગૃતિ સરસ મજાની આમ પકડી શકે છે. અને લોલ આમ આપણા જેવા જ બધા કસાય પૂજ્યશ્રી એટલા બધા હસતા હતા. અહીંયા જેમ કરે છે ને એવું જ, આગળ જેકેટ રહી જાય, આગળ ખુરશીઓમાં બધું બુક કરી નાખે, એ આ બધું અહીંયા સિમ્બલ સિટીની બધી વસ્તુ ત્યાં કોપી થાય છે. એ લોકો માટે આઈડિયલ એટલે સિમંદર સિટી, મહાવીર ક્ષેત્ર. અહીંયા આપણે જે કરીએ છીએ ને બધું જ ત્યાં એ કરે છે. એટલે છેલ્લે દર્શન માટે પૂજ્યશ્રી નીકળતા હોય ને તો લોકો અહીંયા દર્શન કરે, પછી પૂજ્યશ્રી જ્યારે આગળ નીકળે ને એટલે આ બધા ફરીને પાછા ત્યાં આવે, એના એ જ, પછી પાછા એના એ જ, પાછા એના એ જ. એટલે પૂજ્યશ્રી કે આપણે ત્યાં અડલજ જેવું ચાલે છે, આ એકનો એક જ જણ આનું હાથ દેખાય છે, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો. ગાડીમાં છેલ્લે અહીંયા આવવા માટે નીકળ્યા તો એ અંદર મળ્યા, પછી બહાર આવ્યા, પછી આગળ આવ્યા, પછી રોડ ઉપર આવ્યા. ઠેઠ મેં કહું ભાઈ તમારે એરપોર્ટ સુધી આવવું છે, તો કે ના આમાંથી ઇન્ડિયા સુધી આવું છું મૂકવા. બધું જ આપણા જેવું કરે, અને આ બધું આગળ સીટ રહી જાય, આ રહી જાય, તે રહી જાય, બધું. પછી એકવાર એટલો ફરક કે એકવાર સમજાવીએ તો પછી બધા નીકળી જાય એમ, જેકેટો બેકેટો અને સાલો બાલો નીકળી જાય, એકવાર સમજાવવાથી પતે છે ખરા. એમાં અમને છે ને એક આ વખતે એક એક દિવસ વધારે રાખ્યો હતો ત્યાં, કારણ કે આટલું બધું પામી રહ્યા છે ને. પછી કીધું શું કરીએ, પછી અમને એક યાદ આવ્યું, સ્પેનમાં નીરુમાં એક જ્ઞાનવિધિ કરી હતી, 5-star હોટલ હતી, અને અમે ખાલી 100 જણા હતા, 100 નહીં હોય, 40 જણા ગયા હતા, અને ત્યાંના 200-150 આવેલા. પછી નીરુમાં કે જ્ઞાનવિધિ કરી છે તો આ લોકોને આપણે પ્રસાદ તો આપવું જ જોઈએ દાદાનો. તો નીરુમાં તો 5-star હોટલ છે, અહીંયા તો આપણે એક્સ્ટ્રા કરીએ તો કેટલું મોંઘું થાય, આપણને પોસાય નહીં. તો પછી આપણા હંસીબેનના ફાઇલ ટુ કલ્પેશભાઈ છે ને હજી આવતા હતા, તો નિરુમા એને કહે કે તમે ટ્રાય કરો ને. તો પેલા ભાઈ કે હા કરીએ. એટલે કીધું આ પોસિબલ જ નથી, એક જણની ડીશ ના પોસાય તો આ 300 જણને ખવડાવવા છે. તો એને પછી ત્યાં જઈને વાત કરી રસોયાને, તો પેલો તો રેડી થઈ ગયો અને કે કંઈ નહીં, તમે ખાલી વસ્તુ લઈ આવો, બધું ફ્રી 300 જણ માટેનું, પુલાવ ને આ ને તે ને. એટલે અમને પહેલાં એમ હતું કે આપણે ચિપ્સ બનાવી દીધી, ચિપ્સ ખવડાવીને, કોક ખવડાવીને, સેન્ડવિચ. નિર્મા કે નહીં, જ્ઞાન લીધેલા મહાત્માઓ છે, ગરમ ખવડાવવું છે.
એટલે એ બધું અમે યાદ કરીને આ વખતે કીધું કે આ મહાત્માઓને કંઈક નિરૂમાની પ્રસાદી કરાવી, કારણ કે એ લોકો કોઈ દિવસ ખાધી જ ના હોય ને. તો બોલો, બધાને આઈડિયા હોય તો બોજવાની ખીચડી બનાવી 700 જણા માટે ફ્રેશ, ખાલી તીખી ઓછી. અને એમાં અમે એમ કીધું તીખી છે ખવાશે નહીં આમ છે, એટલે બધા ખાવા ગયા. ના પાડી ને કે નહીં ખવાય, એટલે બધા ત્યાં જ ખાવા ગયા તીખી, કે મારે તીખી ખાવી છે અને અમારે નિરૂમાનું કરવું છે. તો 700 જણા માટે ત્યાં રીંગણાથી માંડીને મસાલો બસાલો બધું કરીને, ભાઈ જર્મન સ્ટાઇલ હોય થોડી, આપણા અહીંના બહેનો કદાચ એક પ્રૂવ ના કરે, કારણ કે અહીંની વસ્તુ ત્યાં મળે નહીં. તો બધાને ખવડાવી પ્રેમ, કે પૂજ્યશ્રીની પ્રેમ પ્રસાદી છે, બધા ખાવ સરસ રીતે. અને બધા એટલા બધા રાજી કે ભાઈ ખરેખર જમવા જવાનું હતું ત્યાં કોઈ ગયું જ નહીં. અને પહેલાં એટલી બધી ત્યાં તૈયારી કરી હતી, પછી કીધું ભાઈ ભલે હવે પૂણોદરી કરો, ખીચડી ભલે ખીચડી અમે આટલી આપવાના હતા. તો બધા બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર જઈ જઈને તળિયા ઝાટક કરી નાખ્યું, બધું ખાલી કરી નાખ્યું. એટલે પછી તો કીધું હવે પાછા ત્યાં જાઓ, પેલો બિચારાએ તમારા માટે બધું બનાવ્યું છે 700 જણા, પછી ત્યાંય જઈને એ લોકો ખાધી. એટલે સરસ આમ ફેમિલી મૂળ, આપણે એ બધું દાદાનું ફેમિલી છે, પછી જર્મન હોય કે લંડન હોય કે લેસ્ટર હોય યુકે હોય ગમે તે હોય, આપણું ફેમિલીની જેમ આપણે બધા રહીએ, પુરુષની નજીક રહીએ, પુરુષનો બધો આપણને મળે, એ પણ બહુ સરસ ખીચડીને બધું ખાધું. અને છેલ્લા પતવાનું હતું ત્યાં પછી દુબઈમાં ધમાલ થઈ, એટલે બધી ફ્લાઇટો કેન્સલ. એટલે અમે બીજી સવારની ફ્લાઇટ અને સાંજના બધા મેસેજ આવવા માંડ્યા કે બધું આવું થયું છે ને તેમ. એટલે અમે બધું એટલી બધી ખટપટો કરીને એટલી બધી ખટપટ કરી કે આપણે એક કામ કરીએ કે ભાઈ બીજી ફ્લાઇટમાં ડાયરેક્ટ વિસ્ટારામાં સીધા બોમ્બે પહોંચી જાય. તો બોમ્બે પહોંચ્યા પછી પાછું રખડવાનું હતું, કનેક્શન નહોતા મળે. પછી કે આપણે એવું કામ કરીએ તો લંડન જતા હોય, લંડનથી એર ઇન્ડિયામાં અમદાવાદ પહોંચી જાય ને એ એટલું લાવ્યું. પછી 12 એક વાગ્યા સુધી કોઈને કંઈ સૂજ્યું નહીં, બધા કે હોઈ જાય હવે નિરૂમા દાદા સુજાડશે, કારણ કે બધી જગ્યાએ તકલીફ હતી. અને જો એમિરેટ્સ દુબઈ જાય તો ખબર નહીં કે પછી એવા સ્ટક થઈ જાય કે ના એરપોર્ટની બહાર જવાય ના ઘરે જવાય, ઘરે જવાય તો પછી પાછા અહીંયા કેવી થવાય. એટલે એટલા બધા પણ બધા કે દાદા નિરૂમાને સોંપીએ છીએ. પછી સવારે 4 વાગે એ લોકોનું પાકું આવ્યું કે હવે આ ફ્લાઇટ તમારી 5 કલાક ડીલે છે. કીધું તો પછી અમે દુબઈ ક્યારે પહોંચીને દુબઈથી અમદાવાદ તો નીકળી જશે. પછી દુબઈ મહાત્માને ફોન કર્યો તો કે આપણા ઘરે આવી જાઓ, બધા આપણા ઘરે બધું છે અહીંયા રેડી જ છીએ અમે. પણ પછી કે બીજે દિવસે અમદાવાદની ટિકિટ છે ના? કીધું એ તો નથી, આ ફ્લાઇટ મૂક જતી રહી ને બીજે દિવસની ટિકિટ નથી તો આ તો અટવાઈ જાય. એટલે પછી આખો પ્લાન બદલાયો. એક દિવસ પછી વધારે રહ્યા જર્મનીમાં અને પછી દોહામાં કટાર થ્રુ એમિરેટ્સમાં ના આવ્યા, દોહામાં આવ્યા, કટાર થ્રુ આવ્યા. પણ એમ લાગે કે એટલું સરસ રીતે આવ્યા કે પૂજો છે ને જરાય થાક ના લાગે. પહેલાંમાં બહુ જ હેરાન થાત અને આખા ટ્રીપનો થાક એક દિવસમાં લાગત આપણને. તેની જગ્યાએ પૂજો શીખે કે આ તો એવું સરસ રેસ મળી ગયો કે મારે હવે સિમુદ્ર સિટી જઈને રેસ કરવાની જરૂર જ નહીં પડે, એટલો ફર્સ્ટ ક્લાસ મજાનો રેસ થઈ ગયો. સરસ રીતે, બહુ સરસ રીતે આવી ગયા. કઈ બાકી રહ્યું કે? એટલે તમારી સામે જોઉં છું કે બહુ આશા નથી કે તમે કઈ, પણ બધા દાદા દાદા મહાત્માઓ દાદાની ભક્તિમાં અને પછી જ્ઞાનમાં ચડે છે પાછા. એટલે ઘેલી ભક્તિ નથી પણ જ્ઞાન સાથે ભક્તિ છે. જીવનના ગૂંચવાળા, કુટુંબના પ્રોબ્લેમો, પ્રતિક્રમણો બધાથી ધીમે ધીમે સોલ્વ કરીને જ્ઞાનમાં આગળ વધે છે. જય સચ્ચિદાનંદ. ફોરમ મોદી, વિશાલ અડાલજ, અનસુયાબેન ટીલવા રાજકોટ, ચંદ્રિકાબેન પટેલ રાજકોટ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, દાદાવાણી April 2024માં પેજ નંબર 5 માંથી હેડિંગ છે માન એ અહંકારનો પર્યાય.
એમાં દાદાશ્રી કહે છે કે અહંકાર બિલીફમાં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે એ માન કહેવાય. પોતે કરતો નથી ત્યાં આગળ પોતે કરું છું એવું માને છે એનું નામ અહંકાર. જ્ઞાનમાં તો હું પદ આવ્યું કે એ માન કહેવાય. તો આ થોડું સમજવું છે કે આ જ્ઞાન વર્ડ જે છે ને એ આખું સમજવું છે. ત્રણ શબ્દ છે, બિલીફ, જ્ઞાન અને વર્તન. તો બિલીફમાં હોય ને ત્યારે અહંકાર કહેવાય, અને પછી જ્ઞાનમાં એટલે અનુભવમાં આવે. જેમ દાદરો ઉતરતો હોય તેને બિલીફમાં હું ઉતરું છું, ખરેખર દેહ ઉતરે છે એટલે કહે છે હું ઉતર્યો દાદરો, તો એ બિલીફ કહેવાય, ત્યારે અહંકાર કહેવાય. પછી કહે ને ઉપરથી નીચે હમણાં જ આવ્યો કહે છે, ત્યારે વાણીમાં આવ્યું ને ત્યારે જ્ઞાનમાં આવ્યું કહેવાય, ત્યારે માન કહેવાય. અને વર્તે છે ને અંદર વર્તનામાં એ પોતાપણું કહેવાય. વર્તન અત્યારે કહે ને શું વચ્ચે હમણાં શાંતિથી બેસો ને, વચ્ચે આવજા ના કરશો જેટલું ફટકે ને હું નથી આવતો જાઓ કહે છે, ત્યારે પોતાપણું વર્તનમાં કહેવાય. ભાઈ અહંકારના જ સ્વરૂપો છે, માન્યતા રૂપે છે, આ જ્ઞાન અને અનુભવમાં એને વર્તે છે, અને આ પછી પોતાપણા રૂપે વર્તે છે એટલે વર્તનામાં આવી ગયું. અને આપણા મહાત્માઓને જ્ઞાન મળતાની સાથે હું શુદ્ધાત્મા છું, એટલે જે હું જે રોંગ બિલીફમાં હું ચંદુ માનતો હતો એ ભાગ છૂટ્યો અને હું શુદ્ધાત્મા છું ભાન થયો, એટલે સૂક્ષ્મતમ અહંકાર ઉડ્યો અને જાગૃતિ શરૂ થઈ. દર્શન એટલે પ્રતીતિ બેઠી, હવે થોડી થોડી જાગૃતિ શરૂ થઈ. એટલે હવે પેલું છે એ જ્ઞાનમાંળું માન, એટલે જ્ઞાનમાં એટલે કે હું ચંદુ છું એ જ્ઞાનમાં વર્તે છે, ને હું આમનો ધણી થયો, આમનો બાપ થયો, આમનો દીકરો થયો, હું એન્જિનિયર છું, ડૉક્ટર છું, એ જ્ઞાનવાળો ભાગ એ ડિસ્ચાર્જમાં ગયો. એટલે અને પોતાપણાવાળો ભાગ એ બધો ડિસ્ચાર્જમાં રહ્યો. હવે એ પાંચ આજ્ઞાથી, પાંચ આજ્ઞામાં રહીને જુદું રાખીને ભરેલો માલ હવે ખાલી કરવાનો છે. બિલીફ બદલાઈએ એટલે અહંકાર ઉડ્યો, માન પોતાપણો નિકાલ કરવાનું બાકી રહ્યું. એટલે જે તમે કીધું બિલીફ બદલાઈ અહંકાર ગયો, એ એટલે આપણને જે જ્ઞાનવાળું, એટલે તમે જે કીધું ને ત્રણેય આ સેન્ટેન્સ વાઇઝ એક વખત ફરી સમજાવો છો. એટલે આપણને આ અહંકાર બિલીફવાળું છૂટી ગયો, હવે હવે જ્ઞાન વર્ત અને વર્તનવાળું રહ્યું છે. જ્ઞાનમાં એટલે શું કે હું એન્જિનિયર છું તો કે મને એન્જિનિયરપણાનું કે ને પેલો કે ને તમને કંઈ આવડતું તો તું બેસને છાના મને તું મજૂર જેવો, હું એન્જિનિયર છું આ મશીનનો, ત્યારે એવું બોલું છું મારી બિલીફમાં આ દીપક જુદો છે હું જુદો, તો પણ એન્જિનિયરપણું નીકળે છે ને આ કોઓર્ડિનેટરપણું સેવાપણું હું જૂનો મહાત્મા આ નવો મહાત્મા તે બધું ડખા થાય છે ને. તો પેલું માનવાળો ભાગ હું જાણું છું, સમજું છું, આવડતવાળો છું, હોશિયાર છું, વિશેષ છું, એ માનવાળો ભાગ એ જામી ગયેલો માલ કહેવાય છે. છતાં હજુ એક ને અભિપ્રાયો કહીએ છીએ ને, કરવું તો જોઈએ જ, મને આવડે છે, તું બોલીશ જ નહીં, મને ફાવે છે, હું કરવા દે, મારામાં કોઈ ડખો ના કરો, એ બધું બોલાય છે ત્યારે માનવાળો ભાગ છે. પણ એ કયું જામી ગયેલા માલ પણ જ્ઞાનવાળો ભાગ છે. અને પછી વર્તનમાં આવે છે હજુ ત્યારે એ પોતાપણું કહેવાય. એ વર્તનવાળું એટલે શું, જરા ભૂલ કાઢી કામમાં તો ફટકે આખું, અને કામે છોડી દેવા તૈયાર થાય, સત્સંગે છોડી દેવા તૈયાર થાય કે આપણી કોઈ વેલ્યુ જ નથી, આપણને કોઈ સમજતા જ નથી, પેલું પોતાપણુંને છંછેડાયું. એટલે એ બધું આપણું કહીને કે માન પોતાપણું એ બધું ભરેલો માલ તરીકે રહ્યું છે, બિલીફ તરીકે ગયું છે. આ થોડી જાગૃતિ શરૂ થઈ, 15% જાગૃતિ, 2% અનુભવ, 98% પોતાપણું રહ્યું છે. હવે એ આ કુદરત એને તોડશે, જે આપણું ધાર્યું નથી થતું, કંઈ અપમાન આવે છે, કંઈ આક્ષેપ આવે છે, ત્યારે પેલો પોતાપણાવાળો માલ તૂટે છે, ગણ મારે છે કુદરત, આપણે રક્ષણ નહીં કરવાનું, તૂટવા દેવાનું. પેલા ભાઈએ કીધું ને એ ગાવાનો ભાવ હતો અને ગાવાનો અહંકાર હતો, માને હતો સરસ ગાઉં છું, તો કુદરતે માન તોડ્યું, ગાવાનો ભાવ એનો બીજે દાડે પૂરો થયો, પછી માન હતું ને એ અપમાન આવ્યું કે તમારે ગાવાનું નથી, રહેવા દેજો તમે, તો મરવા દો, આ લોકો સમજતા જ નથી, આપણે જવું જ નથી, ગાવું જ નથી. હવે એ ભાગ મહાત્માએ ચેતવાનું છે, આ ગમે તેવું ઉછળે માન, તપ કરવું છે મારે અને
જામી ગયેલા માલને કુદરત તોડી આપશે તે રક્ષણ નથી કરવાનું. રક્ષણ કરવા ગયા ને એટલે પાછું બધું એક્સટેન્શન થયા કરશે. અને ખાલી થવાનો અવસર આવેલો, કુદરતે ફટકો માર્યો 5 કિલોના હથોડાથી, આપણે રક્ષણ કર્યું, બીજી વખત કુદરત 10 કિલોના હથોડાથી ફટકો મારશે, ત્યારે રક્ષણ કરીશ તો 15 કિલોના ફટકા પડશે. એટલે માન તોડવા માટે અને પોતાપણું તોડવા માટે કુદરત હેલ્પ કરી રહી છે, એમાં આપણે ખુશ થવું છે કે હવે સારુંથી અપમાન આવ્યું, દીપક ગાવાનું વ્યવસ્થિત છે, આપણો હિસાબ નથી, બંધ રાખો. પછી બીજે દાડે કે તારે ગાવાનું છે, દીપકભાઈ આવ્યો ગાવાનો હિસાબ પૂરો કરો. પણ મને ના પાડી, હું નહીં ગાઉં ને, હું જ ગાઉં છું ને મને નથી ગાવું, એ અહંકાર એક બિલીફવાળો નથી, એ જ્ઞાનવાળો છે, પોતાપણાવાળો છે. એ હવે ધ્યાને કરીને આ તો એક પણ જાય છે, અપમાન થાય છે ત્યારે હજુ પાછા બીજા પ્રસંગો આવશે, બીજું પડ તૂટશે, એમ ફૂટ પડ તૂટતા તૂટતા ગ્રંથિ ખલાસ થશે. આપણે ઓળખી જાઓ કે આ પોતાપણું અને માન એટલે જ્ઞાન, જ્ઞાનમાં આવેલો અહંકાર, પેલો વર્તનમાં આવેલો અહંકાર, એ હવે તૂટવા દેવો છે. બિલીફ દર્શનમાં આવેલો, એ જાગૃતિમાં હું શુદ્ધાત્મા છું, એના આધારે તપ થશે. અપમાન આવશે, આક્ષેપો આવશે, તપ કરીશું ત્યારે પડ જશે, અને દર્શનમાં જે આવેલો અનુભવ એ હું શુદ્ધાત્મા છું એ અંશ, 1-3% 3% જશે અનુભવનો અંશમાં. એ પુરુષાર્થ છે મહાત્મા માટે. વિશાલ અનસુયાબેન ટીલવા રાજકોટ, ચંદ્રિકાબેન પટેલ રાજકોટ. હલો, જય સચિન પૂછી. હલો દાદાજી, કા એક વાક્ય કે અહંકાર એસા હોના ચાહીએ કે જ્ઞાનાવરણ આવરણ ઘટે, યે તો જ્ઞાનાવરણ પર આવરણ આ જાતા હૈ. હાં, આપ તો બહુત અચ્છે જાનતે. નહીં ભાઈ, કુછ નહીં જાનતા, મેં તો નયા હું, ઓર દાદાજી કી બાત સુનીએ તો મેં નહીં જાનતા હું બોલના ભી અહંકાર હૈ, પણ એ જ્ઞાનાવરણ નહીં લાયગા, આવરણ કમ કરેગા, તો એ અહંકાર હિતકારી હૈ. મેં કુછ નહીં જાનતા, મુજે તો પહેલી વાર આયા હું, મુજે સમજના હૈ, નહીં આપ જો બતા રહે હૈ મેં સુનુંગા, ધ્યાન રખુંગા, મુજે સમજના હૈ, તો એ અહંકાર હી હૈ. મગર એ અહંકાર જાનપના કા આવરણ તૂટતા હૈ ઓર જ્ઞાન કી પ્રગતિ મેં આગે બઢતા હૈ. તો એ અહંકાર એસા હોના ચાહીએ કે મેં કુછ નહીં જાનતા, એ નહીં આપ તો ઇતને બડે, નહીં નહીં ભાઈ મેં તો છોટા આદમી હું, એ સબ લોક હેલ્પ કરતે હૈ, થોડા કામ હુઆ હૈ, બાકી મેરે સે કુછ નહીં હો પાયા, તો એ ભી અહંકાર હૈ. મેને કુછ નહીં કિયા, મેરે સે નહીં હો પાતા હૈ, અરે છોટા હોને કા અહંકાર, મેને હી સબ કિયા હૈ, એ લોક તો કુછ હેલ્પ હી નહીં કરતે, મેં આયા તબ બાદ મેં કામ પૂરા કિયા, તો મેને કિયા, એ અહંકાર હૈ. મગર એ આવરણ બઢેગા જ્ઞાન કે ઉપર, અરે મેને નહીં કુછ કિયા, એ તો સાથ મેં મિલે ઓર સબકી હેલ્પ સે હુઆ હૈ, મેં તો કુછ બહુત નહીં આતા મુજે ઇસ બાબત મેં, તો એ અહંકાર લઘુત્તમ તરફ જાયગા, આના આવરણ તૂટેંગે, ઓર એ અહંકાર જ્ઞાનાવરણ નહીં લાયગા, ઉલ્ટા આવરણ તૂટેંગે, જાગૃતિ બઢેગી. તો એ પુરુષાર્થ હમારા હૈ, અહંકાર કો પોઝિટિવ અહંકાર મેં રહે તો અહંકાર આવરણ નહીં લાયંગે ઓર આવરણ તૂટતે જાયંગે. ઓર એ જો મેને કિયા, એ કરતે નહીં, એ લોક સમજતે નહીં, કિતના સમજાયા અભી બાત પૂરી કિયા એ લોકોને, કે અમારા મેં નહીં હોતા તો એ કામ નહીં હોતા થા, મેં હિ સબ કરતા હું, મેરે સિવાય કોઈ કરી નહીં સકતા હૈ, એ અહંકાર, એ જ્ઞાનાવરણ બઢેગા ઓર જાગૃતિ ખતમ હો જાયગી. કરતાપણા કા તો બાર બાર નિકલતા હી રહેતા હૈ, તો ઇસકો કૈસે હેન્ડલ કરના. હા, ધીરે ધીરે એ જાગૃતિ મેં આના 5 આજ્ઞા લાના, ભાઈ હમને કિયા કે સંજોગ ને કિયા, હમારે ધાર્યું કર સકતા હૈ કે સબ સંજોગ કે આધીન કાર્ય હોતા હૈ. ઠીક, બરોબર, એ જાગૃતિ રાખવી ચાહીએ, કિસ તરહ કાર્ય હુઆ, ક્યુંકિ આપ શુદ્ધાત્મા હો, વિશાલ કો વ્યવસ્થિત શક્તિ પ્રેરણા ભી દેગી, સંજોગ ઇકઠ્ઠા હોકે કામ ભી હોયગા, ઓર આપ ઉસકો દેખને વાલે જ્ઞાન જાગૃતિ દેખને વાલે જાનને વાલે શુદ્ધાત્મા હો. મેને સોચા, મેને ડિસાઈડ કિયા, મેં જાકે ફાઇનલ કિયા, મેને કામ પૂરા કિયા, નહીં એ ડિસિઝન હિ બુદ્ધિ વ્યવસ્થિત કે તાબે હૈ, ઓર બહાર શરીર જાકે કાર્ય કિયા, સબ સંજોગ મિલકે કાર્ય હુઆ હૈ, ઓર વહી કાર્ય
अगले दिन नहीं हो पाया था, आज ही क्यों हुआ? टाइम का भी एविडेंस है, स्पेस का एविडेंस है, संजोगों का एविडेंस है, तब मिलके कार्य होता है। हमारी जागृति में ये रखना है, मैंने किया या संजोग ने किया और विशाल ने किया। विशाल भी नॉट होल एंड सोल डूअर, वन ऑफ द एविडेंस। और उसका पूर्वभाव में भाव था कि मुझे अच्छी तरह सेवा करने, तो पूर्वाभाव का भाव आज उदय में आया तो सेवा करूँगा, चलो मैं फ्री हूँ, मेरे पास टाइम है, चलो मैं भी आ जाता हूँ। तो ये संजोग ही आपने धकेले है, आपने नहीं किया, संजोग आपको कार्य कराने के लिए लेके गए। तो डिसीजन भी बुद्धि ने लिया, वो भी व्यवस्थित, देने कार्य किया वो भी व्यवस्थित, संजोग मिलके हुआ सब व्यवस्थित। सिर्फ पूर्वभाव की भावना थी, आज संजोग मिलके कार्य हुआ। हमें अहंकार नहीं करना है कि मैंने किया, वो आवरण भी बढ़ेगा और जागृति चली जाएगी। जय सचिन। अनसुयाबेन टिलवा, चंद्रिकाबेन पटेल, बीना शाह, मेलबर्न। जय सच्चिदानंद। दादावाणी मार्च 2024, पेज नंबर 17। પ્રશ્ન કરતા, શુદ્ધાત્માનું અવલંબન કોને છે? આત્મા તો નિરાલંબ છે દાદાશ્રી, પ્રજ્ઞાને તો ત્યાં એ સમજવું છે કે પ્રજ્ઞા તો આત્માનો ડાયરેક્ટ પ્રકાશ છે અને અજ્ઞાન દશામાં તન્માય કરતા હોઉને તે આત્મા તરફ લઈ જાય છે, તો આત્માને પણ અવલંબન ન હોય શુદ્ધાત્માનું? એટલે આત્મા એટલે શું છે? હું ચંદ્રિકા માનતા હતા ને એ ભાગ હવે છૂટ્યો અને હું શુદ્ધાત્મા થયો, હવે એ પ્રજ્ઞા દ્વારા આત્મા તરફ જાય છે, પેલું અજ્ઞાન દ્વારા દેહાધ્યાસ તરફ જતા હતા, હવે પ્રજ્ઞા દ્વારા હતા હતા, એટલે પ્રજ્ઞા એટલે શુદ્ધ જ્ઞાન, 100% શુદ્ધ જ્ઞાન। હજુ હુંની પાસે મિક્સચર છે, મેં કીધું 98% પોતાપણું અને 2% જ્ઞાન, અને આ શુદ્ધ જ્ઞાન તરીકે છે। હવે શુદ્ધ જ્ઞાનથી પોતે આત્મા તરફ, એટલે પોતાને અવલંબન શેનું થયું? પ્રજ્ઞા જ્ઞાનનું। પેલું અજ્ઞા જ્ઞાનથી સંસારમાં ખેંચાતા હતા, સંસારના આધાર લઈને મારો ધણી વગરનું કેવી રીતે રહું, હું એકલી પડી ગઈ, મારું શું થશે, એ અજ્ઞા જ્ઞાન હતું। આ પ્રજ્ઞા જ્ઞાન કહેવાય, એ શુદ્ધ જ્ઞાનથી પોતે મૂળ આત્મા તરફ પાછો આવે છે, એટલે પ્રજ્ઞાનું અવલંબન કહેવાય। કારણ આમાં શું છે કે એકદમ ફાઇન સ્લાઈસ તે દાડે દાદા નહોતા કહીએ, કારણ લોકો સાવ જ નવે નવા ત્યાં, હું ને પોતે ને પ્રજ્ઞા ને એની વિગત બહુ કોક વખત જૂજ ખુલ્લી થઈ છે, પછી દાદા પ્રજ્ઞાથી આવ્યા છે, હા સમજી ગયો કે સર, અને વાત ખોટી નથી, પ્રજ્ઞા તો આત્મા જ છે, પ્રજ્ઞા થકી હું આત્મા તરફ આવે છે, એટલે પોતે આત્મા, પોતે દેહાધ્યાસમાં હતો, પોતે આત્મારૂપ થતો જાય છે, અને પોતે પોતાને જોરદાર દેખાડે છે કોણ પોતાનું સ્વરૂપને, એ પ્રજ્ઞા કહેવાય છે। એટલે પ્રજ્ઞા ખાતે ગયું કહેવાય, એટલે આમ બહુ શબ્દ પકડીને ચાલવાનું નહીં, પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનો કે આ પ્રજ્ઞાના અવલંબનથી આત્મારૂપ થાય છે પોતે, એટલે નિરાલંબ તરફ વધી રહ્યો છે। બીજું, હા બીજું, ટીવી સત્સંગમાં આવ્યું હતું કે આપે કહ્યું હતું કે ભમરડો એ વ્યવસ્થિતના તાબે છે અને આપણા ધાર્યા પ્રમાણે ના ફરે, પણ જો પ્લેટફોર્મ ઊંચું કરો તો તમારી સાઈડ આવે, અથવા તો એવા સંજોગો ઊભા કરવા પડે, તો ત્યાં ફાઇલ વનની બુદ્ધિને એ સમજવું છે કે સંજોગો તો પરસતામાં છે, તો એ કઈ રીતે ઊભા કરવા? એ ઊભા નહીં, એટલે આ તો શું બને છે, આ તો દાખલો લઈએ છીએ કે ભાઈ પમરડાને કે કરીશું તો નહીં ખસે, સંજોગો એને ખસેડશે, આમાં તો આમાં આપણું કરતા પડવું નથી, આ એક જ્ઞાન ઊભું થાય છે કે આને કેવી રીતે, તો કે આ જ્ઞાનના આધારે ક્રિયા થાય, હવે અહીંયા પાટી ઊંચું કરો પમરડો આ બચી જશે એવું। આ સંસારમાં કેવું છે કે આપણું બુદ્ધિ જ્ઞાનથી એડજસ્ટમેન્ટ લેતા હોઈએ છીએ કે ભાઈ આપણે આ દાળ તીખી થઈ ગઈ છે તો થોડો ગોળ નાખો, અથવા થોડા ટમેટાને બટાકાનું છીણ કરીને નાખીશ દાળમાં, ખટાશ તીખાસ ઓછી થઈ જશે, અથવા ખીચડી તીખી થઈ ગઈ છે બાજવાની કે છે થોડું ઘી નાખી દો અથવા દહીં નાખી દો, તો તે બુદ્ધિ જ્ઞાનનું એડજસ્ટમેન્ટ છે। આપણે એડજસ્ટમેન્ટ એ વન ઓફ ધ એવિડન્સ તરીકે છે, એ વ્યવસ્થિતને તાબે જ કહેવાય છે, એને પ્રયત્ન શબ્દ વાપર્યો, પોઝિટિવ પ્રયત્ન કરો બચાવવાનો, પછી બન્યા ફૂટ્યું તો વ્યવસ્થિત, પછી તોય વ્યવસ્થિત એવું। આ ભમરડાની પાછળ સંજોગો એને ફેરવે છે, તો સંજોગો જો બદલાશે તો ભમરડો આમને બદલે આમ ફરશે, પણ એ એડજસ્ટમેન્ટ કરવાની વાત છે, અને તે ડિસએડજસ્ટમેન્ટ થતું હોય ત્યાં એડજસ્ટમેન્ટ લો કે જેથી કરીને વ્યવહાર ઉકેલાય, અને છતાંય
એ એડજસ્ટમેન્ટ પણ વન ઓફ ધ એવિડન્સ, એટલે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ એવિડન્સમાં જ જાય છે, પોતે કરતા નથી. એનો આ બુદ્ધિજ્ઞાન છે, આ પેલું વ્યવહારિક જ્ઞાન વ્યવહાર છે બધું, એટલે કે સંજોગો છે. આ બુદ્ધિજ્ઞાનથી એડજસ્ટમેન્ટ લે છે. અનસુયાબેન ટીલવા, બીના શાહ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. હલો, તન્મયકાર પણ બહુ રહીએ પૂજ્યશ્રી. હા, એ કેટલી વાર રહે છે ખબર પડે ને તમને? હા, એ ફાઇલ એ જોવાનું કે આ બહુ તન્મયાકાર થઈને કામ કરે છે ને, હવે આમાં કંટાળો આવે છે ને, એ હજુ રસ છે એ ખબર પડશે. આ અહંકારને કામોમાં રસ છે, પ્રકૃતિના કાર્યોમાં રસ છે અહંકારને, એથી તન્મયાકાર થાય છે. તમે ત્રીજા ખાનામાં બેઠા છો, ત્રીજા વિભાગમાં. એક દેહની કાર્ય થાય છે, પેલો અહંકાર એમાં રસ લે છે. હવે આ જ ભાવતું ખાવાનું હોય ને, તન્મયાકાર થઈને ખવાઈ જાય, વધારે ખવાય બે કોળિયા. અને આજ મીઠું વધી ગયું હોય કે ખારું તીખું વધી ગયું હોય, ખારું થોડું વધી ગયું હોય તો થોડું ઓછું ખવાય ને આમ છૂટો પડી જાય. બોલો, તન્મયાકાર. એટલે તન્મયાકાર થનારો એ રસથી તને. હવે આપણે શું કરવાનું છે? સાયન્ટિફિકલી જુદું, ટેકનિકલી ભાગાકાર. કેવી રીતે? કે તમને આમાં મજા આવે છે, આમાં શું સુખ મજા આવ્યો? આ ચાવી ચાવીને દમ નીકળી ગયો, પાછું બીજા દાડે પૂરણમાંથી ગલન થશે, આમાં શું સુખ છે? આ તને ભાવે છે ખા, પણ આમાં સુખ નથી કંઈ. એટલે વાતચીત કરો ને, એ તન્મયાકારપણામાંથી જે રસ હતો એ તૂટતો જાય, એમ છૂટાપણું વધતું જશે. પહેલાં આપણે જુદા રહેવું છે, પછી અહંકારને ખાવાની ક્રિયામાંથી છૂટો પાડવો છે. એ જેમ જેમ એ રસ ઓકળી જશે એ છૂટો પડી જાય, પછી દેહ પૂતળું ખાશે, બાવો નિર્લેપ રહી શકશે. અત્યારે તન્મયાકાર થાય, પણ પ્રજ્ઞા એને જાણી શકે કે આ બાવો તન્મયાકાર થઈને ખાય છે. એટલે તન્મયાકારપણું દેખાય કે આને હજુ ખાવામાં રસ છે. રસને નિરસ કરતા જાઓ તો છૂટાપણું વધતું જાય. બધી બાબતમાં, સંસાર હોય તો સંસારમાં એકાકાર, પછી સત્સંગ હોય તો સત્સંગમાં એકાકાર. એકાકાર થવામાં વાંધો નથી. એકાકાર થઈને કોઈને દુઃખ આપે ને સંસારમાં, બેન આપણે આવું ના દખવા પાય, તું પ્રતિક્રમણ કર. આટલું જાગૃતિ આવે ને તો આ જાગૃતિ વધારવાની જરૂર છે. જાગૃતિ આવે છે પણ બહુ લાંબો ટાઈમ જાય પછી. હા, પછી વાંધો નહીં, તો બે કલાકમાં આવે ને, બે કલાક પછી તો પછી બીજી વખતે આ જ પ્રસંગમાં 1.5 કલાકે આવશે, પછી 1 કલાકે આવશે, પછી 1.5 કલાકે આવશે, 15 મિનિટે આવશે, પછી વધતો. પણ રીત આ છે, જરાક મેં ઊંધું થાય એટલે પકડો. અને આ શું તો તમે જુદા છો, જાગ્રત છો અને પ્રકૃતિને જોઈ રહ્યા છો, એ જુદાપણાની જાગૃતિ પૂરું થઈ ગઈ કે ભાઈ અંદર તો જાગૃતિ છે જ, છૂટાપણાની ભૂલ પકડાય એટલી જ ચોખ્ખી કરો ને. પછી ભૂલ પછી સામાન્ય વ્યવહાર હશે, તન્મયાકાર થઈ જાય, મીઠાસ ભોગવી જાય, ગમતું હોય થઈ કરે, એ દુઃખદાયી વ્યવહાર થાય, કોઈને નુકસાન કરનારું, કોઈ માટે ભાવ બગડે, કોઈને શબ્દથી વાકા શબ્દથી દુઃખ અપાય, એટલા ભાગને સુધારો. તો એ જુદાપણું પણ ગણાશે, રસ તૂટતો જશે પ્રકૃતિનો, અહંકારનો, તે દોષ ખલાસ થતો જશે. જય સચિદાનંદ. બીના શાહ, પ્રવીણા દેડિયા, સિમંદર સિટી. જય સચિદાનંદ પૂજ્યશ્રી. એકચ્યુઅલી તો મને ઘણું બધું જવાબ તો ડિમ્પલભાઈના એક્સપ્લેનેશનમાં બધું મળી ગયું છે, પણ તો બી તમારું કંઈક થોડુંક એક્સપિરિયન્સ પર્સનલ કહો ને, સિંગાપોરના બારામાં, આ સોરી જર્મનીના બારામાં. હા, એટલે આ તો બધું આ લોકો પ્રશ્ન પૂછે ને તે બોલો, આપણે ડિટેલ સમજાવી એટલે કે પતી ગયું, મને સમજાઈ ગયું. પછી ફરી બીજા 4 જણાએ સાંભળ્યો તો બીજે ત્રીજે દાડે પાછા એના જેવો જ પ્રશ્ન, કારણ એણે મોકલી તો દીધા હોય પ્રશ્ન, પછી બીજા ભાઈના પ્રશ્નના જવાબ આવી ગયા. તો આ પોતે જેને પોતાનો પ્રશ્ન એવો જ મૂક્યો હોય કે ના તમે પરમ દિવસે સમજાવ્યું હતું, મને સમજાઈ ગયું છે. બોલો, એટલું બધું ઝીણવટ, આખું 3 દિવસ પછી પોતાના પ્રશ્નને કંઈકના મને યાદ છે, તમારો જવાબ મને સમજાઈ ગયો છે, પાછું કંઈ બીજું પૂછતું હોય તો એને કનેક્ટેડ બીજો પ્રશ્ન હોય એમને. એટલે આવું ધીમે ધીમે એ લોકો જ્ઞાન સરસ સમજે છે. અને સૌથી મોટું કેવું છે એ લોકોની રીત કે ત્યાં શિબિરમાં 3 દિવસ આવવાનું, પહેલે જ્ઞાન લેવાનું, પછી શિબિરમાં રહેવાનું, અને તમારે જો આખું આગત વધારે પ્રગતિ કરવી હોય તો પારાયણ ભરવાની, અને એથી વધારે પ્રગતિ કરવી હોય તો અડાલ જ આવવાનું. એટલે આવું જો અડાલ જ આવતા થાય છે ને, એટલે પછી પાકો મહાત્મા થઈ ગયો. પછી એને ગુંદર ચોંટાડવો નહીં પડે, ચોંટ્યો દાદા. રીત એ લોકો એ સરસ ગોઠવી છે. પછી નાના મોટા વર્કશોપ કરે, પછી વેબિનાર કરે, એટલે કે
ભેગા થઈને જૂના નવા મહાત્મા ભેગા થઈને પછી સત્સંગની કંઈ પ્રશ્ન હોય તો સત્સંગની નિરૂમાની દીપકભાઈ વાળી ક્લિપો બતાડે, વાણી વાંચન કરે, એટલે શું પરિચયમાં વધારે રહે છે લોકો અને ખપી છે. અને ધીમે 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 એ જ્ઞાનનો એસન્સ ભાગ પકડે છે કે આમ ક્રિયા નહીં પણ સમજ રાખીએ, એટલે ડેવલપમેન્ટ છે. એટલું દાદા કહેતા ને કે ઇન્ડિયન પછી જો આમ ફોરેનમાં જઈએ તો જર્મની ટોપમોસ્ટ ડેવલપમેન્ટ કહેવાય. જ્ઞાન સમજી શકે, પકડી શકે અને લોકો બધા આને જોયું ને, આજે કેટલા લગભગ 15-15 વર્ષથી ચાલ્યા કરે સત્સંગ, પણ દરેક વર્ષે વધતો જાય છે. અને આજે નવી જ્યાં વિલિંગન કરીને જે જગ્યા છે દર વર્ષે શિબિર થાય છે ત્યાં આજે 11 વર્ષ થયા. પહેલાં 300 જણા આવેલા, પછી 500 થયા, 700 થયા, 1000 થયા, 1100 જેટલા લોકો આવ્યા હતા. અને પાછા જૂના હોય એકાદ વખત ના આવ્યા, પાછા બીજી વખતમાં આવે, પણ સંજોગ વરસાદ આવી શકતા નથી પણ કનેક્શન છોડતા નથી. દર્શન વખતે બોલો અરે, એટલે એ લોકોનો પછી અમારો અમારે તો નીકળી જવાનું હતું, તો બીજી દિવસે એ લોકોનો ફોલોઅપ ભેગા થઈને સત્સંગ કરતા, વાંચન વિધિ નિયમિત ચરણ વિધિ કરવાની, આરતી કરવાની, અસીમ જયકાર કરવાના, તે 300 જણા વેબસાઇટ પર ભેગા થયેલા ઓન ઝૂમમાં, પાછું બધાને વિધિ કરાવે, દર્શન કરાવે. એટલે આ લોકોની એ લોકોને કે ધગસ બહુ સરસ છે. અને એ લોકો બધું WMST ભરવા માંડ્યા છે ને MMST કરવા માંડ્યા છે. હવે આ પકડવું ને આ લેવલ કેટલું ઊંચું કહેવાય. અને ખાસ 15-20-25 બહેનો તો પછી WMST વખતે શિબિરમાં આવે. બરાબર. એટલે આ ઓળખે છે કે આ પ્રકૃતિ આ કહેવાય, એના આવા દોષો છે, આમાંથી આવી રીતે નીકળાય, જ્ઞાન પકડી પકડીને આગળ વધે છે. અચ્છા પૂજ્યજી, ખપ્પી છે તમે કહ્યું એટલે શું? ખપ્પી એટલે છૂટવાની એક ભાવનાવાળા છે. સિમંદર સ્વામીની કમસે કમ 400-500 મૂર્તિઓ અત્યારે ગઈ હશે. બોલો. ઓકે. બધા કે રોજ બેસાડવાના ભગવાનને, તમારા શરણમાં આવતે બહુ અમારે મહાવિદ્ય ક્ષેત્ર કેવી રીતે જવાય, અમારે અહીંયા એક ભાવ વધારવો નથી, એવી ભાવના. બોલો. બરાબર. એ કેટલું ખપી એવી છૂટવું જ છે, એમ સંભાવે નિકાલ કરવો છે. એ લોકોને પ્રોબ્લેમ આવે, એ લોકોને પર્યાવરણ બગડે તો એ ઘરના બધા આખું, એ લોકોની માન્યતા છે કે આ બધું પર્યાવરણ, આ બધા મોટ ફોન સેલ ને સેલ્યુલર ફોન ને વિમાનો ને કાર ને બધું વાપરીએ, પોલ્યુશન થાય, હવામાન બગડે. તો બોલો, ઘરની વ્યક્તિ ઇન્ડિયા આવતી હોય તો એની સાથે ઝઘડે, તમે ફ્લાઇટમાં જાઓ છો બગડે છે બધું, તો કે ગમે તે થાય મારે આવું તો છે જ, મારો મોક્ષ બગડે છે, મારે મોક્ષ છોડવો નથી. ઘરના સાથે પ્રતિકોણ કરે, ઝઘડાનું સોલ્યુશન લાવે. એ તપ કરવા તો પડે છે લોકોને. આ ક્રિસમસ વખતે જ આપણો પ્રોગ્રામ હોય ને એ આખું ફેમિલી ભેગું થવાનું હોય, જેમ તેમ કરીને પછી આવી તો જાય, શિબિર છોડવી નથી મારે. કે પૂછ્યું છે, એક હજી પૂછું. આ આપણે છે ને, એટલે મને એવું લાગે કે આપણે પુરુષાર્થમાં હું તો બહુ જ કાચી પડું છું, અને તે છતાંય પછી આશીર્વાદ માંગીએ કે શક્તિ આપજો તમે, એ બધું માંગ્યા કરીએ, એ કેટલા સુધી? એ જ સાચો રસ્તો છે. હું કાચી છું, હું કાચી છું, કાચી છું, કાચી છું, કાચી છું, કાચી છું, કાચી છું, ગાયા નહીં કરવાનું, બગડી જાય બધું. એટલે કાચી જાણવાનું કે જરા બેન આ તમે મોંમાં ખેંચાયા, કચાશ રાખી શક્તિ માગો, ફરી ના થયું નક્કી કરો. એ કાચાને તમે પાકા બનાવો ને, રીત એની શોધી કાઢો. બાકી માન્યતા બગડવા દેવાની જરૂર જ નથી. કાચી છું તો ભરેલો માલ બધો નીકળે, એટલે આપણું જાગૃતિ આગી પાછી થઈ લાગે, તો આપણે રીસેટ કરો પાછું જ્ઞાન. ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. પ્રવીણા ડેઢિયા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હલો. એક થોડા દિવસ પહેલાં ઘરમાં એક સભ્ય તરફથી અપમાન આવ્યું તો પ્રવીણાને ખૂબ જ અડી ગયું. પહેલાં ઘણી વાર આવું આવતું, પણ ત્યારે જ્ઞાન ગોઠવાય અને ઉકેલ આવી જાય. પણ આ વખતે એવું થયું કે પ્રકૃતિ અહંકાર બુદ્ધિ એટલા બધા ચડી બેઠા કે જ્ઞાન સામે ગોઠવવાનો ઘણો પ્રયત્ન થયો, પણ એ સફળ થયું નહીં. જ્ઞાન ગોઠવાય નિર્દોષ છે, મારા કર્મનો ઉદય છે, સામો નિમિત્ત છે, પ્રતિક્રમણ થાય, બધું થાય, પણ કંઈ પરિણામ ના આવ્યું. અને પ્રવીણાએ 2-3 દિવસ ઘર છોડીને ATPL પોતાના સિસ્ટરને ત્યાં જતી રહી, ફોન ઘરમાં જ મૂકી દીધો, કોઈ કોલ ના કરી શકે અને ક્યાં છે એ ખબર પણ ના પડે એ માટે. પછી 3જા દિવસે ફોન મંગાવ્યો, કારણ કે સેવાના
અને મેસેજ આવતા હોય, ફોન આવતા હોય તો એ પછી બધા ડિસ્ટર્બ થાય, એટલા માટે ફોન મંગાવી લીધો. તો પછી ફાઇલ 3 એ ફોન કર્યો કે મમ્મી ક્યારે આવે છે, 2-3 દિવસથી કપડાં ધોવાયા નથી, બધું ભૂલી જા અને ઘરે પાછી આવી જા. તો મેં કહ્યું કે જો માફી માગશે તો જ હું આવીશ. તો એમણે ફોન પર માફી માગી અને ઘરે પાછી આવી. પછી એમણે ઘરે આવી ત્યારે સાષ્ટાંગ નમસ્કાર કરીને પણ માફી માગી મારી. આવી રીતે ખૂબ જ આડાઈ કરી પ્રવીણાએ અને બધાને બહુ હેરાન કર્યા. તો પૂજ્યશ્રી બધાની સાક્ષીએ અને આપની સાક્ષી હું હૃદયપૂર્વક એમની ક્ષમા માગું છું અને ફરી આવું ક્યારેય નહીં કરું. અને જ્ઞાન ગોઠવાય અને સંભાવે નિકાલ થાય એવી શક્તિ આપજો. બરોબર છે, અહીં તો માફી આવે એમની પાસે માફી માગી લેવાની. હા, અહીં તો બધાને ફાવે, કોઈ વડના એ માફી માગી લીધી પૂજ્યશ્રી, ત્યાં માગી લેવાની. અને પછી કયા કારણથી થયું, શું જોઈતું હતું, શું ગમ્યું, શું મેળવ્યું આપણે, જેને માટે તોફાન કરીએ, શું બાંધી જોડે લઈ જવાનું, તપાસ કરો બધું કારણ એ ભાગને. પછી જ્ઞાને કરીને ચોખ્ખો કરવાનું કે ફરી આ એક લૂંટાયો તો લૂંટાય, ચોર તો દીઠા, કચરો દેખાયો હવે સાફ કરો. અને એ માન આપણે વાત કરીએ ને, કુદરત 5 કિલોનો ફટકો મારે છે માનની ગાંઠ તોડવા માટે. ત્યારે આપણે માનનું રક્ષણ કરીએ, વ્યક્તિઓ જોડે ભેદ પાડીએ છીએ. આ ભૂલ કરવી નથી આપણે, તૂટવા દેવાનું. સારું થયું માન તૂટ્યું, હું જાતે તોડી નથી શકતી, કુદરત તોડી આપે છે ઉપકાર. અને ઉપકારી ઘરના લોકો, અને કદાચ સહન ના થતો તો કલાક રૂમમાં બેસીને શક્તિઓ માગો કે સારું થયું દાદા મને તપ કરવાની શક્તિ આપો, આ માલની ગાંઠ તૂટવાનો અવસર આવ્યો છે, નિમિત્તને નિર્દોષ જોઉં. એમ કરતાં કરતાં ખાલી થશે કચરો. હા પૂજ્યશ્રી, શક્તિ આપજો. જય સચિદાનંદ. ચાલો વિધિ કરીએ, દાદા ભગવાનના આશીર્વાદ લઈએ. બોલજો બધા, હું મન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. લાઈવ રિલેમાં જોઈન્ટ થયેલા બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવતીકાલે પૂજ્યશ્રીના સત્સંગમાં આપ્તવાણી 2 આ પુસ્તકનું પારાયણ થશે. જય સચ્ચિદાનંદ. જય જયકાર હો.
જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ 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 જય જયકાર હો, જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર.